ઓકે ફ્રેન્ડ્સ, આપણે પેપર ટુ નો લાસ્ટ પેરા જોઈ લઈ. એમાં તમને યાદ હોય ઓર ફેધર સ્પ્રેન કરીને આઠમો યુનિટ છે, હે, એ આઠમા યુનિટમાં આપણને જે પાત્રો આપેલા છે એ પાત્રોના આધારે આપણે બર્ડ્સ વિશે ઘણી બધી માહિતીઓ મેળવી. એમાંનું એક નાનકડી એવી વાત, નાનકડો એવા ડાયલોગ છે, જુઓ. એ દેવાંગી એવું કહે છે કે લિસન શુભાંગી, શુભાંગીને કહે છે કે ધેર આર જંગલ બર્ડ્સ, વોટર બર્ડ્સ એન્ડ બર્ડ્સ. બર્ડ્સ કેવા? તો કે ધેટ લીવ નિયર હ્યુમન હેબિટેટ્સ. એનો મતલબ એમ કે ટાઈપ્સ ઓફ બર્ડ્સ એ શુભાંગીને કહે છે કે બર્ડ છે એ કેવા પ્રકારના હોય? તો કે જંગલમાં હોય, કે જે જંગલી હોય, જંગલમાં રહેતા હોય. વોટર બર્ડ્સ હોય કે જેનો મુખ્ય ખોરાક એ પાણીમાં રહેતા કીટકો, જીવો, માછલી હોય, એને વોટર બર્ડ્સ કહેવાય. કે જેના પગની રચનામાં બે આંગળા વચારે ચામડીનો ભાગ હોય અને એ હલેસા મારીને પાણીમાં તરી શકતા હોય, બધા વોટર બર્ડ્સમાં આવે. બતક ને બધું, હે, હંસ. બર્ડ્સ ધેટ લીવ નિયર હ્યુમન હેબિટેટ્સ, આપણે જ્યાં રહીએ છીએ, આપણી જે વસાહત છે, એટલે આપણું મકાન હશે, એપાર્ટમેન્ટ હશે, આપણું ખેતર હશે, આપણા ઘરની બહાર આપણો મોટો વંડો કરેલો હશે, હે, ત્યાં રહેવા માટે ટેવાયેલો હોય, આપણા હેબિટેટ, આપણી વસાહત, માનવની વસાહત પાસે રહેવાયેલા. એટલે આ ત્રણ મુખ્ય પ્રકાર એમ કે છે. ક્યાં ક્યાં? તો કે જંગલ બર્ડ્સ, વોટર બર્ડ્સ, બર્ડ્સ ધેટ લીવ નિયર હ્યુમન હેબિટેટ્સ. આપણે રીડ કરીએ ત્યારે બધું રીડ કરી લેવાનું. ધીઝ ટેલર બર્ડ્સ. હવે અહીંયા શુભાંગી છે અને ટેલર બર્ડ વિશે કંઈક જાણવું હશે, એટલા માટે એને કીધું ધીઝ ટેલર બર્ડ્સ ઇઝ એ બર્ડ ઓફ અવર સરાઉન્ડિંગ. એટલે ત્રણ માંથી હ્યુમન હેબિટેટની નિયર રહેવાવાળું છે. એટલે કે એ જે ટેલર બર્ડ છે ને, એ આપણા સરાઉન્ડિંગમાં, આપણી આસપાસ રહેવાવાળું પક્ષી છે ટેલર બર્ડ. હવે આગળની માહિતી, ઇટ સ્ટીચસ. ટેલર બર્ડ છે એ સ્ટીચિંગનું કામ કરે છે. આપણે જ્યાં સ્ટીચિંગનું કામ કોણ કરે? તો કે આપણે ટેલર હોય, આપણે કાંઈ પણ સ્ટીચિંગ કરાવવું હોય તો કાં તો આપણા મમ્મીને જો સોઈંગ મશીન ઓપરેટ કરતા આવડતો હોય, સિલાઈ મશીન, તો એ કરશે. અહીંયા તો આપણી સરાઉન્ડિંગમાં એક બર્ડ એવું છે કે જે સ્ટીચ કરે છે પોતાને નેસ્ટનું, પોતાના કપડાની એને જરૂર નથી, એને નેસ્ટની જરૂર છે. નેસ્ટની સ્ટીચ કરીને બનાવે છે. કેવી રીતે કરે? વિથ ગ્રીન લીવ્સ અને ફાઈબર ઓફ ટ્રીઝ. સરસ મજાના ગ્રીન લીવ્સ લઈ આવે અને એ ગ્રીન લીવ્સને એકબીજા સાથે આમ સાંકળી અને જે કંઈ ફાઈબર ઓફ ટ્રીઝ એટલે કે વૃક્ષોના જે છાલના રેસાઓ હોય, રેસા કાઢી અને એના વડે એનો દોરો બનાવે અને પોતાની ચાંચને સોય તરીકે વાપરે અને એને એકદમ સરસ મજાનું એ નેસ્ટ બનાવી લે. ધેટ્સ વાય, અને એટલા માટે જ એને જે નામ મળ્યું છે, એ નામ ક્યું મળ્યું છે? ટેલર બર્ડ. કારણ કે ટેલર બર્ડનું કામ છે સ્ટિચિંગ કરવાનું. સ્ટિચિંગ કર્યું છે એટલા માટે એ ટેલર બર્ડ છે. ઠીક છે સુભાગી, ધેટ્સ ગ્રેટ, બહુ સારું કહેવાય. પણ વાય ડુ ફિમેલ એન્ડ મેલ હેવ ડિફરન્ટ કલર્સ? એટલે મેં તો જોયું ત્યારે એ બેના કલર અલગ અલગ હોય, મેલ ને ફિમેલના. વી હેવ સેમ કલર્સ, આપણે તો હ્યુમન બિંગમાં તો કલર સેમ છે. હા, એટલે ઓમ સેમ કલર છે, સ્કિન કલર. પણ આમાં તો સાવ ડિફરન્ટ કલર હોય. તો આ આપણો પેરેગ્રાફ હતો, એમાં જે શુભાંગી છે એમ કે છે કે ભાઈ ફિમેલ અને મેલ છે હેવ ડિફરન્ટ કલર્સ, એવું ઈ કે છે. અને આપણા માટે એમ કે છે કે આપણે તો સેમ કલર છે. વી એટલે હ્યુમન બિંગ, અહીંયા વી એટલે કોણ થાય? હ્યુમન્સ, બરાબર. હવે ક્વેશ્ચન જોઈએ, હાઉ ડઝ અ ટેલર બર્ડ મેક ઇટ્સ નેસ્ટ? પેરેગ્રાફના આધારે આપણે આન્સર આપવાનો. ટેલર બર્ડ છે પોતાનો જે નેસ્ટ છે કેવી રીતે બનાવશે? તો ટેલર બર્ડ સ્ટીચસ ઇટ્સ નેસ્ટ. અહીંયા સ્ટીચસ ઇટ્સ નેસ્ટ, મેક એટલે મેક્સ, મેક્સ લખવું તો યાદ, સ્ટીચસ લખવું તો યાદ, પણ સ્ટીચસ સારું લાગે કારણ કે આમાં લખેલા છે. એટલે કેવી રીતના? તો કે વિથ ગ્રીન લીવ્સ એન્ડ ફાઈબર્સ ઓફ ટ્રીઝ, આ રીતના બનાવે છે. આ બંને વર્ડ છે આપણે પેરેગ્રાફમાંથી લીધા. 10 નંબરનો જે ક્વેશ્ચન છે એકદમ ઇઝી છે. ધ મેલ એન્ડ ધ ફિમેલ ટેલર બર્ડ હેઝ ડિફરન્ટ, શેનો તફાવત છે? ઓફ સાઇઝ. તો અહીંયા આ રહ્યું જો, બટ વાય ડુ ધ ફિમેલ ડિફરન્ટ કલર? અહીંયા કલર લખવું હોત તો ટ્રુ હતું,
પણ કલર નથી, સાઇઝ છે. તો સાઇઝ છે એટલા માટે આવશે ત્યાં આપણે લખવું પડે ફોલ્સ. અહીંયા કલર લખવું હોત કલર સાઇઝની બદલે તો વળી આપણે એમ કહેત કે ના ભાઈ ટ્રુ છે, કલર નથી ફોલ્સ છે. તો અહીંયા આપણો સેક્શન એ કમ્પ્લીટ થયો.